ઉત્તરાર્ધ સૂત્રનો આ 14મો અધ્યાય એની 88 સૂક્તિ આપણે કરવાની છે. 87 થઈ ગઈ હતી અજત હેવું નિયા સંબંધો, આ સૂક્તિ આપણી થઈ હતી. આજે આપણે સૂક્તિ કરવાની છે મચ્છુના ભાવ, મચ્છુના ભાવ હવો લોગો જરાએ પરિવારીઓ. મચ્છુના અબ્બા હવો લોગો અભા હવો, અભાવ એટલે અભ્યાઘાત, એને આહત, એને ઘાયલ થયેલું છે. કોનાથી પરેશાન છે? લોક, સંપૂર્ણ લોક સેનાથી આહત થયેલું છે, મતલબ દુઃખી થયેલું છે, આઘાત લાગેલું છે એને. કોનું? મચ્છુના. મચ્છુના એટલે મૃત્યુનો, મૃત્યુનો આઘાત આ સંપૂર્ણ લોકને લાગેલું છે. એટલે મૃત્યુનો દુઃખ, આ સંસાર વ્યાપી દુઃખ છે. એટલે દરેક પ્રાણીને મૃત્યુનો ભય છે, મૃત્યુથી ડરે છે, મૃત્યુથી ભયભીત થાય છે અને દુઃખી થાય છે. અને બીજી વાત એ છે કે આ કયા દુઃખથી ઘેરાયેલું છે, તો કયા કહ્યું કે જરાએ પરિવારીઓ, વૃદ્ધાવસ્થાના દુઃખથી ઘેરાયેલું છે. વૃદ્ધાવસ્થા એટલે મૃત્યુના નિકટ થઈ ગયેલી જીવન, હવે કિનારા ઉપર પહોંચ્યા છે અને ડૂબી જવાના છે. જ્યાં રસ્તો ખતમ થઈ જાય અને નીચે ખાઈ છે અને પડી જવાના છે. આ રસ્તો ઉપરથી રસ્તો ખતમ થઈ ગયો અને ત્યાંથી પણ ફોલ્સ થઈ જવાનું છે. તો એવું જે છે એ શું છે? જરાએ. એ જરાનો દુઃખ છે કે જે મૃત્યુના નજીક નજીક જાય છે, એટલે જીવનનો રસ્તો કપાય છે, ઓછું થાય છે. મચ્છુના અભા હવો લોગો જરાએ પરિવારીઓ, આ જરાથી ઘેરાયેલો છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલો છે અને મૃત્યુથી ભયભીત છે. જીવનની આ મોટા ભાગે ચાર અવસ્થા કરેલી છે. એક બચપન, એક યુવાવસ્થા, એક વૃદ્ધાવસ્થા અને ચોથો અંત, જીવનનો અંત. જીવનનો અંતનો ક્રમ નથી. એ બચપનમાં પણ થઈ શકે છે, યુવાવસ્થામાં પણ થઈ શકે છે અને વૃદ્ધાવસ્થામાં પણ, એટલે ઓલ્ડ એજમાં પણ થઈ શકે છે. એટલે ચોથું જે દુઃખ છે, ચોથી જે પર્યાય છે જીવનની, કે જીવનનો અંત, એ જીવનનો અંત ક્યારે થવાનું છે એ કોઈને ખબર નથી. અને એનાથી ખબર નથી એટલે શું થાય? ભયભીત રહે, ભય કે કેવી રીતે આતંકિત થાય છે મન. ક્યારે થશે, ક્યારે આવશે, ક્યારે આવશે, શું થશે, શું થશે. એક પ્રકારથી એનાથી ડિપ્રેશન જેવી અવસ્થા થઈ જાય, એટલું મૃત્યુનો ભય છે મનુષ્યના મન ઉપર. કારણ કે મૃત્યુ પછીનો જીવન અજ્ઞાતમ છે. મૃત્યુ એટલે એમ થાય છે કે આપણે એક પહાડની ઉપર ચઢાઈ ચડી, નાનાથી મોટા થયા યુવાવસ્થામાં અને નાનાથી મોટા થયા ત્યાં સુધીમાં જીવન શું છે, મૃત્યુ શું છે, વૃદ્ધાવસ્થા શું છે, કંઈ ખબર નથી. યુવાવસ્થામાં જોશ ઉત્સાહ એટલું બધું છે કે જાણે અમારું જીવન એ જ બરાબર યોગ્ય જીવન છે, શ્રેષ્ઠ જીવન છે. બીજાના કોઈની વેલ્યુ નથી, બીજા કોઈ ચિંતા નથી, બીજાની કોઈ પરવા નથી. અને પોતાના જીવનમાં મૃત્યુ આવશે એના ઉપર પણ વિશ્વાસ નથી. કોઈને નથી લાગતું કે હું મરી જવાનું છું. પણ જેમ જેમ વૃદ્ધાવસ્થા આવે છે તેમ તેમ એમ લાગે છે કે બસ હવે મૃત્યુનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. મૃત્યુનો આવવાનો ટાઈમ થયું છે, પરંતુ ક્યારે થશે એ ખબર નથી. આજે થાય, કાલે થાય, પરમ દિવસે થાય, એક વર્ષ પછી થાય, બે વર્ષ પછી થાય, 10 વર્ષ પછી પણ થાય. એટલે આપણે ત્યાં એક બહુ સુંદર અંતગત દશાંક સૂત્રમાં એક વાર્તાલાપ છે. એ વાર્તાલાપ છે અતિમુક્ત કુમાર અને ગૌતમ સ્વામીના વચમાં. ગૌતમ સ્વામી કોલાસુર નગરીમાં ગોચરી માટે ગયા. તો જ્યારે ગોચરીમાં જતા હતા તો એક
પ્લેગ્રાઉન્ડ હતું અને ત્યાં બધા બાળકો રમતા હતા. તો ત્યાં જે બાળકો રમતા હતા એમાં અતિમુક્ત કુમાર એક રાજકુમાર છે. રાજકુમાર કોના સાથે રમશે? સારા પરિવારના છોકરાઓ સાથે. એ છોકરાઓ સાથે રમતા હતા પણ કોઈનું ધ્યાન ન ગયું. અતિમુક્ત કુમારનું ધ્યાન ગયું કે કોઈ એક સાધુ નીકળ્યા છે, જાય છે, એટલે સાધુ છે એ પણ નથી ખબર, ખાલી એક વ્યક્તિ છે. પછી એક ઘરમાં જાય, એમાંથી નીકળે, બીજા ઘરમાં જાય, ત્યાંથી નીકળે, એને આશ્ચર્ય થાય છે કે આ માણસ લોકોના ઘરમાં કેમ જાય છે. એટલે એ ગૌતમ સ્વામી નીકળ્યા ત્યાંથી તો જઈને દોડીને એનો હાથ પકડે છે અને એને પૂછે, તમે કોણ છો? તમે ક્યાં રહો છો? ક્યાંથી આવ્યા છો? એક અંજાન વ્યક્તિને જોયા પછી જે પ્રશ્ન હોય છે એ પ્રશ્ન અતિમુક્ત કુમારના છે. ગૌતમ સ્વામી ખૂબ પ્રેમથી એને કહે કે નાનું બાળક છે, એને શું કહેવાનું, એના સાથે શું ટાઈમ વેસ્ટ કરવાનો, વાતો કરવાનો, એવી ઉપેક્ષા નથી કરી. ખૂબ પ્રેમથી એને કીધું કે મારા ધર્માચાર્ય ભગવાન મહાવીર છે અને એ પોલાસપુર નગરીથી બહાર ઉદ્યાનમાં વિરાજમાન છે, એમના પાસે હું રહું છું અને હું ગોચરી માટે આવ્યો છું. તો એને કીધું, તમે આ બધા ઘરે કેમ જાઓ છો? તો મારા ઘરે ચાલો, મારી મમ્મી તમને, રાજમાતા તમને બધું આપશે. એક બાળકનું પોતાના માં પ્રતિ કેટલો મોટો વિશ્વાસ, અને હાથ પકડીને લઈ જાય છે. ગૌતમ સ્વામીની પણ કેટલી મોટી વિશેષતા છે કે રાજપિંડ ન લેવાય, સાધુ રાજાના ઘરની ગોચરી નહીં કરે. અને આ રાજકુમાર છે અને પોતાના ઘરે વિનંતી કરીને લઈ જાય છે, હાથ પકડીને લઈ જાય છે, એટલે રાજપરિવારમાં નથી જોતો પણ ગયા ગૌતમ સ્વામી. બીજી વાત કે નાના બાળકને ઘરના પરિસ્થિતિનો લોકો આવકાર આપશે કે ઇનકાર કરશે કે ગમશે કે નહીં ગમશે, કોઈ આવે આપણે ઘરમાં તો, એ બધી વાત બાળકને ખબર ન હોય. એટલે બાળકના કહેવા ઉપર કોઈના ઘરે નહીં જવાનું એક નિયમ છે, કે કોઈ નાનું બાળક કે ચાલો મારા ઘરે આપણે નીકળ્યા એમ નહીં જવાય, કારણ કે એને ખબર નથી. એના સાથે આપણે જઈએ અને ઘરવાળાને ન પસંદ પડે, ઘરવાળા આવકાર ન આપે, અથવા બાળકને ઊંધું સૌ કંઈ કહી દે, વળી નાખે, તો એટલા માટે ન જવું. પણ તો પણ ગૌતમ સ્વામી એના મનમાં દુખાય એટલા માટે એના ઘરે ગયા, ગોચરી લીધી. પછી અતિમુક્ત કે ના, હું પણ તમારા સાથે આવીશ, તેને ના નહીં પાડી, સાથે લઈને આવી ગયા ગૌતમ સ્વામીને. અને પછી ભગવાન મહાવીર પાસે બેસાયા. ભગવાન મહાવીર પાસે બેસીને એને બહુ ગમ્યું અને એને નક્કી કર્યું કે હું એના પાસે રહી જઈશ. અને ઘરે આવીને એ માને કે મારી દીક્ષા લેવી છે, મારે ભગવાન મહાવીર પાસે જવું છે. 8 વર્ષનો બાળક એ માને કે મારી દીક્ષા લેવી છે. તો કે તને શું ખબર દીક્ષા એટલે? તને શું ખબર જીવન શું છે? તને શું ખબર કે આ સંસાર શું છે? તો એ કહે છે, મને બધી ખબર છે. તો કે શું બધી ખબર છે? કે મને ખબર છે કે મેં જન્મ લીધું છે તો એકના એક દિવસ મારી મૃત્યુ થવાની છે. મને ખબર છે કે મારી મૃત્યુ નિશ્ચિત રૂપથી થવાની છે, પણ મને એ ખબર નથી કે ક્યારે થશે. કેટલું સ્પષ્ટ છે કે મૃત્યુ નિશ્ચિત છે એ ખબર છે, પણ મૃત્યુ ક્યારે થવાની છે એ ખબર નથી. થવાનું છે, આ ઘટના ઘટવાની છે એ ખબર છે, તો જ્યાં સુધી એ ન ઘટે ત્યાં સુધી એ મૃત્યુનો ભય, મૃત્યુનો પ્રેશર મન ઉપર દબાવ છે એનું, અને એનાથી વ્યક્તિ કોઈના પ્રેશરમાં આવીને કામ કરો અને એક પોતાના મનની પ્રસન્નતા સાથે કામ કરો, બંનેમાં ફરક છે કે નહીં? કોઈના દબાવના નીચે કામ કરો એનો મતલબ થાય કે આપણને ગમતું નથી તો પણ આપણે કરીએ છીએ, આપણે કામ કરવાનો ઉત્સાહ નથી, ઉદાસ થઈને આપણે કામ કરીએ છીએ, એનું પરિણામ શું આવશે? એના પ્રતિ કોઈ
ઉત્સુકતા નથી, બસ કીધું છે એટલે કરવાનું છે, જે થાય થવા દો, આપણે શું. એટલે નિરાશા છે, ઉપેક્ષા છે, અવમાનના છે કર્મની. પણ જ્યારે ઉત્સાહ હોય ત્યારે એમ થાય કે હું ખૂબ પ્રેમથી કરું, ખૂબ સારી રીતે કરું. સારામાં સારું કરવાની તૈયારી ક્યારે હોય કે જ્યારે ઉત્સાહના સાથે આપણે કામ કરીએ છીએ. રિઝલ્ટ સારામાં સારું આવવું જોઈએ અને આવશે જ આ વિશ્વાસ જ્યારે આપણે પ્રેમથી કામ કરીએ છીએ, ઉત્સાહથી કામ કરીએ છીએ ત્યારે હોય છે. અને એનાથી આપણે કામ કરવાની ગતિ, કામ કરવાની પ્રક્રિયા, કામ કરવાની ક્રિયા એટલી સક્રિય હોય છે કે ઝડપથી કામ થઈ જાય છે. એમાં પ્રમાદ ઓછું પડે છે. પ્રમાદ ન હોય, ઊંઘ આવતી હોય તો ન આવે, ભૂખ ન લાગે, બધું ધ્યાન કોન્સન્ટ્રેશન જ્યાં ગમે છે ત્યાં હોય છે. અને સમય લાંબુ ક્યાં લાગે કે જ્યાં ગમતું ન હોય. કોઈ પ્રિય વ્યક્તિ આવવાના હોય તો જલ્દી ચાલો, જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. અને કોઈ અપ્રિય આવવાનો હોય, હા અમને ટાઈમ થઈ જશે, હમણાં આવી જશે, હમણાં એ કરશે, હમણાં પછી વળશે, હમણાં પછી એના માટે કરવું પડશે. એટલે એક તિરસ્કારની ભાવના, અનાદર અને અનગમતું અને નિષ્ક્રિયતા અને જબરદસ્તીથી ફોર્સથી કરવું પડે એવી સ્થિતિ હોય છે જ્યાં ન ગમે ત્યાં. તો મૃત્યુ કોઈને ગમતું નથી. મૃત્યુનો ભય, મૃત્યુ અનગમતી છે, અનચાહી મૃત્યુ છે. કોઈ ચાહના નથી કરતા, કોઈ પ્રાર્થના નથી કરતા કે મારે મૃત્યુ થઈ જાય. એટલા માટે મૃત્યુનો એક નામ છે અપથિવો, એને જેની કોઈ પ્રાર્થના નથી કરતા એવી વસ્તુ. તો એવી વાત મૃત્યુ છે કે જેને કોઈ ઈચ્છા નથી કરતા, કોઈ ચાહના નથી, કોઈ પ્રાર્થના નથી કરતા. અને એનું કારણ એ અજ્ઞાતમાં છે આખું. ઉપરથી ખાઈમાં પડી ગયા, ડૂબી ગયા પાણીમાં, નદીમાં, હવે શું થશે? અજ્ઞાત છે બધું. તો એવી રીતે મૃત્યુ પછીની યાત્રા એકદમ અજ્ઞાતમાં યાત્રા છે. એટલે એનું કોઈ પ્લાનિંગ કે આપણે મરી ગયા પછી આ કરશું, એ કરશું, ત્યાં જશું, અહીંયા જશું, કોઈ પ્લાનિંગ કર્યું છે? આપણે કેટલું ભણવાનું છે, શું ભણવાનું છે, કઈ લાઈનમાં જવું છે, કયું કામ કરવું છે, આપણું કાર્યક્ષેત્ર કયું છે, આપણે કેટલા કલાક કામ કરે, બધું પ્લાનિંગ છે આખું જીવનનું. પણ મૃત્યુનું કોઈ પ્લાનિંગ છે? કોઈ પ્લાનિંગ નથી. તો પ્લાનિંગ નથી એનું, કોઈ યોજના નથી એની. એટલે એના પ્રતિ પૂર્ણ ઉદાસી છે, નિરાશા છે. એટલા માટે મચ્છુના અભા હવો લોગો, એનાથી પ્રતિ ક્ષણ આહત થાય છે, ઘાયલ થાય છે મનુષ્ય. અને એક મનુષ્ય નહીં, સંપૂર્ણ જીવ સૃષ્ટિ મૃત્યુથી ડરે છે, મૃત્યુથી ભયભીત છે. જેનું અલ્પ જીવન છે, એક થોડા સમય માટે જે જીવે છે, એ પણ મૃત્યુથી ડરે છે, એ પણ મૃત્યુ એને ગમતી નથી. પછી સુખમાં હોય કે દુઃખમાં હોય, કોઈને મૃત્યુ નથી ગમતી. તો મચ્છુના અભાહવો લોકો, સ્વર્ગના દેવતાનો સાગરોપમ પલ્યોપમ સુધીનો જીવન જીવ્યા પછી પણ જ્યારે મૃત્યુ આવવાની હોય ત્યારે એનો ચહેરો ઉદાસ થઈ જાય છે, એના ફૂલ કરમાઈ જાય છે, એનો ઉદાસી આવે છે. તો જ્યાં સ્વર્ગમાં સુખના અંબાર છે ત્યાં પણ આવી હાલત છે, તો સાધારણ જીવોની શું હાલત થશે? તો એક જે મચ્છુના અભા હવો લોકો, મૃત્યુથી અભ્યાગત, અભ્યાહત, હત એટલે આહત, એટલે આઘાત લાગેલું, આઘાત એટલે સંપૂર્ણ રીતે ઘાત થયેલું. અને અભી, અભી એટલે ચારો તરફથી, ચારો તરફથી એટલે કોઈ મા બાપ પાસેથી મૃત્યુને બચાવવાની આપણે કંઈ કહીશું તો એ બચાવી શકશે આપણને? ડૉક્ટરને કહેશું કે તું મને બચાવી લેજે, બચાવી શકશે? કોઈ હત્યારાને કહીએ કે તું મને નહીં મારતો, મને બચાવી લેજે, એ બચાવી શકશે?
જીવનમાં કોઈ પણ એવું તત્વ, કોઈ પણ એવી વાત નથી કે જે એને મૃત્યુમાંથી બચાવી શકે છે. તો મૃત્યુથી બચાવનાર ચારો તરફમાં એક પણ એવું સાધન નથી, એક પણ એવી વ્યક્તિ નથી, એક પણ એવી કોઈ પદ્ધતિ નથી કે જેનાથી મૃત્યુથી બચી શકાય છે. મૃત્યુ આવતી નથી એમ બનતું નથી. તો એવી અપ્રિય ઘટના હોવા છતાં પણ અટલ છે, અવિચલ છે, નિશ્ચિત છે, આ હોની થવાની છે એવી સ્થિતિ છે. અને આ સ્થિતિમાં બીજું એક દુઃખ છે. હજી કયું દુઃખ છે? એ વૃદ્ધાવસ્થાનું. જ્યારે શરીરમાં તાકાત વધે છે, જ્યારે રૂપ વધે છે, જ્યારે સૌંદર્ય વધે છે, જ્યારે આયુષ્ય એક એક દિવસ વધે છે, એક વર્ષના થઈ ગયા પછી, બે વર્ષના થઈ ગયા પછી, ત્રણ વર્ષના થઈ ગયા, અનુભવ વધે છે, જ્ઞાન વધે, પણ જ્યારે ઘટવાનું ટાઈમ આકૃતિમાં પણ જ્યારે દિવસ મોટો થાય છે અને દિવસ નાનો થાય છે. દિવસ નાનો ક્યારે થાય? જૂન જુલાઈ પછી નાનું 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 થતું જાય છે અને 14 દિવસ મોટો થાય છે, અહીંયા એ થવા લાગે છે. તો એને કહ્યું છે કે સૂર્ય ઉત્તરાયણમાં જાય છે, એટલે જનવરીમાં સૂર્ય ઉત્તરાયણ તરફ જાય છે, એટલે દક્ષિણ અશુભ દિશા છે, એમાંથી આવીને ઉત્તર એટલે શ્રેષ્ઠ દિશામાં સૂર્ય જાય છે. તો જે વધે છે, જ્યારે શક્તિ વધે છે, જ્યારે એને ઈશુ છે, ઉત્તરાયણ છે, શ્રેષ્ઠતા છે જીવનની, અને પછી એ ધીરે 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 શું થાય છે? ઓછું થાય છે, થાય છે, શારીરિક શક્તિ ઓછી થાય છે, માં ઓછી થાય છે, અને સ્થાન શું થાય છે? ઓછી થવા લાગે છે. જેટલું નાની અને નાનપણમાં યાદ કરેલી પોયમ હજી પણ તમને યાદ હશે, કોઈ એકાદ પોયમ તો જરૂર યાદ હશે. તો એ સ્મરણ શક્તિ એટલી પાકી મજબૂત નજીકના રિશ્તેદાર છે તો પણ એની બધી સ્મૃતિ ખોવાઈ જાય છે, એ ઓળખતા નથી. તો વૃદ્ધાવસ્થામાં સૌથી મોટું કે સ્મરણ શક્તિ ઓછી થાય છે, સક્રિયતા ઓછી થાય છે. ઉત્તરાર્થ સૂત્રના 10મા અધ્યાયમાં ભગવાન જુરહી તે શરીર રહે કેસા પંડુરયા હવંતિ તે પરી જુરહી, જુરહી મતલબ શારીરિક ક્ષમતા ઓછી થઈ રહી છે, અને દરેક એક એક શક્તિ ઓછી થઈ, ચક્ષુ ઇન્દ્રિયની શક્તિ ઓછી, કે ગરમ છે કે ઠંડુ છે જલ્દી ખબર નથી પડતી. ગરમ પાણીમાં હાથ નાખો તો જલન થયા પછી લાગે છે કે હા મારો હાથ દાજી ગયો, પણ સ્પર્શની અનુભૂતિ નથી થતી કે ગરમ લાગ્યું મને. તો સ્પર્શેન્દ્રિયની શક્તિ પણ ઓછી થાય છે, રસનેન્દ્રિયની શક્તિ પણ ઓછી થાય છે, કે ખાટું ખાધું કે મોળું ખાધું કે તીખું ખાધું કઈ ખબર નથી પડતી. ગરમ ગરમ ચાય પીવે છે, છાલા આવી જાય છે, પણ ખબર નથી પડતી કે ગરમ ચાય પીધી છે. તો આ જે વૃદ્ધાવસ્થાની ક્ષીણતા આવવાના કારણથી જે એક પોતાના પરિવાર સાથે, દુનિયા સાથે, સંબંધીઓ સાથે, મિત્રો સાથે સંપર્ક ઓછું થઈ જાય છે, આત્મીયતા ઢીલી પડી જાય છે, એકબીજાના સાથેના આત્મીય સંબંધોની પકડ રહેતી નથી, અને જ્યારે એની જરૂરત વધારે લાગે છે. યુવાવસ્થામાં દીકરો ન પૂછે કે તમે ખાધું કે પીધું કે નહીં, તમે આરામથી સૂતા હતા કે નહીં, તો દુઃખ નહીં થાય. પણ વૃદ્ધાવસ્થામાં કોઈ ન પૂછે કે તમને કેમ છે તો દુઃખ લાગે છે, કારણ એને અપેક્ષા છે કે કોઈ મને ઇગ્નોર ન કરે, કોઈ મારી ઉપેક્ષા ન કરે. એને અપેક્ષા વધે છે કે અને ઉપેક્ષા એને બરદાસ્ત નથી થતી. અને વૃદ્ધાવસ્થામાં સૌથી દુઃખનું મોટું કારણ છે કે ત્યારે ઉપેક્ષા થાય છે, અને ઉપેક્ષા કરવી છે આ ઈરાદો નથી હોતો, દુર્ભાવના છે આ ભાવ નથી રહેતા, પણ એક સહજ પ્રવૃત્તિમાં થઈ જાય છે.
હવે જ્યારે યુવાવસ્થા હોય, સક્રિય હોય, તેજસ્વીતા હોય, તો બધાના સાથે આગળ પડતા ચાલીને બધું કામ કરીએ, બધું થાય. અને વૃદ્ધાવસ્થામાં જે કામ કરતા હોય એને એ આપણને સાથે રાખે, વૃદ્ધ વ્યક્તિને સાથે રાખે કે પોતાનું કામ કરે, શું કરે? તો આ મેચ બરાબર થતું નથી નવા જનરેશન સાથે, નવા વાતાવરણ સાથે એ એડજસ્ટ થઈ શકતા નથી. તો આ એક લોનલીનેસનું ખૂબ મોટું દુઃખ વૃદ્ધાવસ્થામાં આવે છે. અને એકાકી પડી ગયાનું એકદમ અચાનક ભીડભાડમાંથી આવીને એકદમ ખૂબ ગાજતા વાજતા સારા એવા સિટીમાં રહેલા હોય પછી એકાંતમાં આવીને રહેવાનું એ જેટલું એને કઠિન લાગે એટલી જ વૃદ્ધાવસ્થા ભારે લાગે. તો બે વાતોની અહીંયા ઉલ્લેખ કર્યું છે. અને આ વાત કોણ સમજાવે છે, કોને સમજાવે છે? આ ઈશુકારીય અધ્યયન છે ઉત્તરાધ્યાય સૂત્રનો. એમાં ભૃગુ પુરોહિત અને એમની પત્ની યશા, બે પતિ પત્ની છે, ખૂબ મન્નત માની, ખૂબ પ્રાર્થના કરી ત્યારે એને બે દીકરા થયા. અને એના દીકરાના પહેલા એને ખબર પડી હતી કે એ લાંબો ટાઈમ મારી સાથે નહીં રહેશે, એટલે એને પહેલા શીખડાવીને રાખ્યું હતું કે સાધુ સારા ન હોય, એ લોકોને ફસાવે, એ લોકોને છોકરાઓને ઊંધે રસ્તે લઈ જાય, એટલે એના પાસે નહીં જવાનું. આ બધું એને શીખડાવીને રાખ્યું હતું. અને એક દિવસ જ્યારે રમતા હતા ત્યારે એને સાધુને જોયા અને એનું જીવન જોયું, એની કરુણા જોઈ, એના શાંત ભાવ જોયા, ત્યારે કે આપણે જે સાંભળ્યું હતું આ તો સાવ ખોટું છે, આ તો કેટલા સારા છે. અને પછી ઘરે આવીને એ બે બાળકો મા બાપને દીક્ષા લેવાની વાત કરે છે, ત્યારે મા બાપ એને સમજાવે છે કે બેટા એવી રીતે નહીં કર, નહીં કર, નહીં કર. પછી એ દીકરાને પ્રશ્ન પૂછે છે કે આ દુનિયામાં સૌથી મોટું દુઃખ કયું છે? ત્યારે દીકરાઓ સમજાવે છે કે આ લોક મૃત્યુથી ભયભીત છે, મૃત્યુ એક દુઃખ છે અને વૃદ્ધાવસ્થા એક દુઃખ છે. અને જીવન કેવું છે એની આગળના ગાથામાં એ વ્યાખ્યા કરે છે. આગળની ગાથા છે, જાજા વચ્ચે રયની નસા પડી નિયતઈ ધમ્મમ ચ કુન માનસ સફલ જંતી રાઈઓ. કે જો આ વૃદ્ધાવસ્થા આવે, મૃત્યુ આવે, એ આવવાની છે. કારણ, એનું કારણ શું છે? કે આપણું આયુષ્ય નિશ્ચિત છે કે આટલા વર્ષ આપણે જીવવાના છે, અને એક એક દિવસ એમાંથી ઓછું થાય છે, એનાથી એક એક દિવસ ઓછું થાય છે. મતલબ સમયનો પ્રવાહ એવી રીતે આવી રહ્યું છે અને એ પ્રવાહ કોઈ દિવસ રૂકે નહીં, અટકે નહીં, બંધ નહીં પડે, એ ગતિશીલતા એમાં હોય જ. એટલે એક દિવસ પછી બીજો દિવસ, બીજા દિવસ પછી ત્રીજો દિવસ, આ ક્રમ નિત્ય ચાલુ છે. એમાં કોઈ દિવસ ખંડન પડશે નહીં, એમાં કોઈ દિવસ બાધા આવશે નહીં. તો જાજા વચ્ચે રયની નસા પડી નિયતઈ, જાજા વચ્ચે જે જે રાત્રિ વ્યતીત થઈ છે, જે જે રયની એટલે રાત્રિ, વચ્ચે એટલે વીતી ગઈ, જે જે રાત વીતી ગઈ છે નસા પડી નિયતઈ, એ પાછું એ રાત જીવનમાં આવવાવાળી નથી. કાલે 3 ડિસેમ્બર તારીખ હતી 2021ની. તો આ 3 ડિસેમ્બર 2021ની રાત પાછા જીવનમાં આપણે લાવી શકશું એને પાછું આપણા સાથે કે નહીં? ખબર, આપણું નાનપણ આપણને ઘણું સારું લાગતું હતું, કેટલા ખુલ્લા મનથી કોઈના ઘરે જતા હતા, કોઈના ઘરે કંઈ ખાઈ લેતા હતા, બધા ગામમાં કઈ ગલીમાંથી નીકળી જતા હતા, ફરતા હતા, કરતા હતા, એકદમ પક્ષીની જેમ જ્યાં જુઓ ત્યાં ઉડી શકો એવું જીવન હતું. અને હવે બધાના, સમાજના, પરિવારના, ઘરના, પરિસ્થિતિના, બધાના બંધનમાં આવી ગયા, જકડાઈને રહી ગયા છે. તો ચાલો પાછું એ નાનપણ આવી જાય તો લાવી શકશું આપણે નાનપણ? કોઈ ચિંતા નહીં, કોઈ કમાવાની નહીં, ફરવાની નહીં, કોઈને સાચવવાની નહીં, કોઈના સાથે વાત કરો તો કરો, ન કરો તો કાંઈ વાંધો નહીં, કોઈ મોડું નહીં બગાડશે તમે નહીં બોલો તો. એવું જે મુક્ત મન હતું, એવું જે મુક્ત જીવન હતું, એક ઝરનો જેવી રીતે પહાડ ઉપરથી ખુલ્લા મનથી
વહે છે એવી રીતે આપણું જીવન હતું. તો એવું નાનપણ, આટલું પ્રિય નાનપણ એ પાછું આપણે લાવી શકીએ કે ચાલો એ બહુ ગમે છે. ત્યારે કેટલા બધા લોકો હતા આપણા સાથે અને આપણે કેવા રીતે બધાના પ્રેમ આપણને મળતું હતું, બધું કેવું નાનપણમાં બધા પ્રેમથી ખવડાવતા હતા. તો હવે પાછું આપણે નાના થઈ જઈએ તો આપણને એ બધું મળશે. કેટલા દિવસ થયા સર કે તમને કોળીઓ કોળીઓ કરીને કોઈ જમાડ્યા હશે? કોઈ જમાડ્યા છે એવી રીતે એટલા દિવસોમાં કે એક એક કોળીઓ તમને ગીત ગાતા ગાતા તમારા મોઢામાં મૂક્યું અને પછી તમે ખાધું? એ નાનપણમાં મમ્મી કરતા હતા બધું. તો હવે એવું કોઈ કરે છે તો ચાલો આપણે જઈએ પાછા નાનપણમાં. થઈ શકે એવું? નહીં થઈ શકે. તો જા જા વચ્ચે રહેની, જે જે રાત વીતી ગઈ છે, જે જે દિવસો ગુજરી ગયા છે, એ પાછા આવવાના નથી. ધમ્મમ છો તો પછી શું કરવું? આ શા માટે ઉપદેશ આપો છો? આ મૃત્યુનો ઉપદેશ, આ વૃદ્ધાવસ્થાનું. પહેલા તો મૃત્યુથી ડરીએ છીએ, પહેલાથી વૃદ્ધાવસ્થાથી તો ડરીએ છીએ, અને હજી તમે કહો છો કે આ ઘણું મોટું દુઃખ છે. તો આવું અમને દુઃખી શું કામ કરો છો સંભળાવીને? કોઈ એમ કે આપણે હોસ્પિટલમાં ગયા છીએ ને આપણે ડર લાગે છે કે ડૉક્ટર કેવી રીતે સર્જરી કરશે, શું કરશે, એ કરશે, તે કહે છે ના ના હો થોડું ઇન્જેક્શન એ બધું આપે, થોડું ડર તો લાગે, થોડું દુખશે તો ખરું, પણ એ બધું થાય છે, એવું કરવું જ પડે. તો વધારે દુઃખ લાગે કે હા ખૂબ મોટું ઇન્જેક્શન આપશે, ખૂબ દુખશે, ખૂબ તકલીફ થશે. તો એવું શું કામ અમને કહે છે ભગવાન? શું કામ આ દુઃખની ચર્ચા કરે છે? સુખની વાતો કરો ને, સારી સારી મજા આવશે સાંભળવામાં પણ, અને ચિંતા ઓછી થશે, થોડું જે દુઃખ છે એ પણ હળવું થઈ જશે સારી વાતો સાંભળીને. કોઈ દુઃખમાં હોય, ઉદાસ હોય તો શું કરે? એને હસાવવાની આપણે કોશિશ કરીએ. કોઈ રડતા હોય તો, બાળકો પણ રડતા હોય તો રમકડું આપીને એને હસાવવાની કોશિશ કરીએ છીએ. તો ભગવાન પાસે આપણે જઈએ દુઃખી થઈને તો પાછું દુઃખ વધારે, દુઃખની વાતો સાંભળવી છે કે સુખની વાતો સાંભળવી છે? તો શું કામ કહે છે? તો એટલા માટે કહે છે કે ધમ્મમ ચ કુણ માનસ, જે રાત વીતી જવાની છે, જે દિવસ નીકળી જવાનું છે, એ પાછો આવવાનું નથી. એટલે જે ક્ષણ તમે જીવી રહ્યા છો, જે દિવસમાં તમે જીવી રહ્યા છો, એમાં શું કરો? ધમ્મમ ચ કુણ માનસ, જે ધર્મની આરાધના કરે છે, જે સારામાં સારું જીવન જીવે છે, જે સારાના સારા ઊંચા ભાવ રાખે છે, જે સારામાં સારું ચિંતન કરે છે, જે જ્ઞાન વધે, દર્શન વિશુદ્ધિ થાય એવા પુરુષાર્થ કરે છે, એનું શું થાય છે? સફલા જંતી રાહીમો, એની રાત્ર સફળ થાય છે, એનો દિવસ સફળ થાય છે. એટલે સારામાં સારું જીવન આપણા પાસે, આપણે બજારમાં ગયા, આપણા પાસે 100 પાઉન્ડ છે, 100 રૂપિયા છે, અને બજારમાં જઈને કોઈ વસ્તુ લેવી છે તો શું લઈ આવશું? આપણે શું લાવશું? આ 100 રૂપિયા હાથમાં છે, ખર્ચ કરવાના છે, તો કેવી રીતે ખર્ચ કરવાના છે? 30 કલાકના 1 કલાકના 60 મિનિટ છે, અને 24 કલાકના કેટલા મિનિટ થાય? 1440, નહીં? આટલા મિનિટ એટલે આટલા રૂપિયા તમને કોઈ આપ્યા છે ખર્ચવા માટે, અને એ જ દિવસમાં ખર્ચ કરવાના છે. તમે વિચારો કે હું કાલ માટે થોડી પૂંજી જમા કરીને રાખું તો એ નહીં ચાલે. એ ખર્ચ કરી લેવાનું છે, અને ન ખર્ચ કરો તો એ તમારે પાછું રિટર્ન કરવાનું છે, તમારા પાસે 1 પૈસો નહીં રહેશે. તો તમે શું કરશો આ પૈસાનો? શું કરશો આ પાઉન્ડનો? કે કોઈ ને કોઈ સારામાં સારી વસ્તુ લઈ આવશો. એમ તો નહીં ને કે જેવી તેવી શાકભાજી લાવી, જેવા તેવા ખરાબ ફ્રૂટ લાવ્યા, જેવું તેવું સામાન લઈ આવ્યા, એવું તો નહીં કરો ને, વેડફી નહીં નાખો ને. હાથમાં જે વસ્તુ છે એનો સારામાં સારો ઉપયોગ કરે એ સાર્થક, અને ન હોય તો એ નિષ્ફળ જાય, એ નિષ્ફળ જાય. સારું તમારા હાથમાં શરબત છે,
અને કોઈ તરસ્યો આવ્યો છે તો એને તમે પીવડાવો અને તમારી વસ્તુને સાર્થક કરો. તે એમને એમ ના બાથરૂમમાં બેસીનમાં ફેંકી દેશું. શું કરવાનું છે? તો કે જે ધમ્મમ ચ કુન માનસ, જે આ સમયનો ઉપયોગ ધર્મ ધ્યાનમાં લગાડે છે, આ સમયનો ઉપયોગ જે ધર્મારાધનામાં કરે છે, એની રાત્રિ રાઈઓ, એની રાત્રિ સફળ થાય છે. બાકી તો બધું નિષ્ફળ. અને એક રાત નિષ્ફળ થઈ એનો મતલબ શું છે? કે એક પછી એક દિવસો નિષ્ફળ ગયા તો જીવન વ્યર્થ ગયું, જીવન નિષ્ફળ થયું. અને કંઈક સારું કામ કરીએ, કોઈના માટે ઉપયોગી થઈએ, કોઈના સાથે સંબંધ સારા બનાવીએ, તો આ આપણું જીવન સાર્થક થયું. અને કોઈના સાથે ઝઘડો થાય, કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળે તો શું થાય? આજે અનલકી ડે હતું, શું કહીએ, આ દુર્ભાગ્યપૂર્ણ દિવસ હતો, આજ ખરાબ દિવસ હતો, આજ મૂડ બરાબર ના રહ્યો, આજનો દિવસ વ્યર્થ ગયો. તો આ વ્યર્થ ન જાય, જીવન વ્યર્થ ન જાય એની ખબરદારી રાખો. અને એની ખબરદારી રાખવા માટે ધર્મ આરાધના કરો. તો ધમ્મમ ચ કુન માનસ સફલા જંતિ રાયો, જા જા વચ્ચૈ રયની નસા પડી નિયતઈ, ધમ્મમ ચ કુન માનસ સફલા જંતિ રાયો. તો કે ઈ મારા જીવનને સાર્થક કરવા માટે હું તમને કહું છું કે મારે દીક્ષા લેવી છે, મારે જીવનને સાર્થક કરવું છે. તમે કહેશો કે આ ભોગમાં, આ વિલાસમાં આટલી સંપત્તિ છે, એનો વારસ કોઈ નથી, તમે મૂકીને જશો તો એને કોણ સાચવશે? તો એ આજે છે અને કાલે નથી. આજે આ સંપત્તિ છે, રાજ પુરોહિત છે એના પિતા, અને રાજા જો રુષ્ટ થાય અને સંપત્તિ પાછી લઈ લે તો શું થશે? એનું કોઈ ઠેકાણું છે સંપત્તિનું? કોઈ ચોરી કરીને લઈ જાય તો? ક્યાંય ઘરમાં આગ લાગી જાય તો? તો એના માટે મારું જે સારામાં સારું જીવન છે હું શું કામ બગાડું? હું આરાધના કરીને આ જીવનને હું સાર્થક કરવા માંગુ છું. તો આ બંને નાના બાળકો ભૃગુ પુરોહિત પિતાને સમજાવે છે કે જાજા વચ્ચે રયની નસા પડી નિયતઈ, ધમ્મમ ચ કુન માનસ સફલા જંતિ રાયો. આ તો નિશ્ચિત છે મૃત્યુનો ભય છે, આ તો નિશ્ચિત છે કે વૃદ્ધાવસ્થા આવવાની છે. તો પછી ડરીને નહીં રહેવાનું, ભયભીત થઈને નહીં રહેવાનું. આપણે જ્યાં સુધી રહીએ છીએ ત્યાં સુધી આપણે સારામાં સારું કામ કરીએ. કોઈ તમને એમ કે આજે રાતના ખાલી 3 કલાક લાઈટ આવવાની છે, પછી લાઈટ નહીં મળે, પછી લાઈટ નહીં મળે, તો શું કરશો? 3 કલાકમાં શું કરશો? જે પણ કામ કરવાનું છે કરી લેશું. જે સ્ટુડન્ટ છે, જે વાંચવાનું કામ છે એ કરી લેશે. જેને ઇલેક્ટ્રિસિટીથી જોડાયેલું જે કામ છે એ બધું કરી લેશું. કે સુઈ જશું 3 કલાક અને પછી ઉઠીને કે અરે ઘરનો ટાઈમ છે, પછી ઉઠીને કામ કરશું, એમ કરશું. જેને મશીન ચાલુ કરીને પાણી ઉપર ટંકીમાં ચડાવવું છે તો એ 3 કલાકમાં કરી લેશે. એ રાહ નહીં જોવી કે આપણે રોજ સવારના કરતા હતા તો સવારના કરશું. ઈરાની જોઈ જે કામ બીજા ટાઈમે કરવાના છે પણ ત્યારે લાઈટ નહીં મળે, એટલે જે જ્યારે લાઈટ છે ત્યારે બધા કામ આપણે જાગીને કરી લેશું, વાતોમાં ટાઈમ પૂરું નહીં કરશું. તો એવી જ રીતે આ કે જેના આ થોડો સમય જે પણ આપણને મળ્યું છે, મૃત્યુ પહેલાનું જે સમય આપણને મળ્યું છે એનું સારામાં સારું ઉપયોગ કરી લેવાનું છે. એક બૌદ્ધ સાહિત્યમાં અને જૈન સાહિત્યમાં પણ, પ્રાચીન સાહિત્યમાં એક કહાની છે કે એક રાજ્ય છે
અને એને ત્યાં એવી પરંપરા છે કે પાંચ પાંચ વર્ષ પછી એ રાજા બદલાવાના હોય. એમને કે આજે રાજા રાજ્ય કરે છે તો એનો દીકરો જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી એ કરશે, એ મરી ગયા પછી એનો દીકરો રાજ્ય કરશે, પછી એ મરી ગયા પછી એનો દીકરો કરશે, એવી પરંપરા નહોતી. પરંપરા એ હતી કે પાંચ વર્ષ, એક વખત રાજ્યાભિષેક થયું એટલે પાંચ વર્ષ સુધી એ રાજા, અને પાંચ વર્ષ પછી બીજો કોઈ આવશે. પછી એ રાજાનું શું થશે? તો એ રાજાને કોઈ જંગલમાં એકદમ દૂર લઈ જઈને મૂકીને આવી જવાનું, એને એકલા છોડી દેવાનું, એકદમ ઘનઘોર જંગલ, ત્યાં કોઈ આબાદી નહીં, કોઈ મનુષ્ય નહીં, કોઈ આવવા જવાનો રસ્તો નહીં, કોઈ સાધન નહીં, કોઈ સુવિધા નહીં, એવી જગ્યાએ મૂકીને આવી જવાનું. એટલે કોઈ જલ્દી રાજા થવા તૈયાર ન થાય, પણ નિયમ છે એટલે નિયમનું પાલન કરવું પડે. એટલે કોઈને કોઈ ફરિજાત એટલે બેસાડી દે, રાજો બનાવી દે. એક વખત એક વ્યક્તિને રાજો બનાવવામાં આવ્યો. એ ખૂબ ચિંતા કરે, હવે મારો કાલે શું થશે, હવે મારો કાલ શું થશે. આપણને મૃત્યુની ખબર નથી, પણ એને ખબર છે કે પાંચ વર્ષ સુધી મારું જીવન છે, પછી તો મારે મરી જવાનું છે. ઓલા જંગલમાં જઈને કોઈ બાઘ આવશે, એ આવશે, મને ખાઈ જશે, બસ મારું આયુષ્ય પાંચ વર્ષનું છે હવે. એને તારીખ તિથિ સમય બધી ખબર છે, અને એ એટલું દુઃખી થાય છે, એટલું દુઃખ, એકદમ ફ્રસ્ટ્રેશનમાં આવી ગયો. એને એક દિવસ એક સાધુના દર્શન થયા. એને પહેલા પણ એના પાસે તો એ જતો હતો, એને ખબર હતી. એને કહે, અરે તું આટલો દુબળો કેમ થઈ ગયો, એટલો વીક કેમ થઈ ગયો, એટલે તારો ચહેરાનું તેજ રહ્યું નથી, શું વાત છે? હવે તો તું રાજા થઈ ગયો, હવે તો તને કેટલું સુખ માનવું જોઈએ, કેવી રીતે સારું જીવન જીવવું જોઈએ, અને તને કોઈ ખાવા પીવામાં ઇન્ટરેસ્ટ નથી, કોઈ પહેરવા ઓઢવામાં ઇન્ટરેસ્ટ નથી, આ શું થઈ ગયું તને? તું રાજા છે, રાજા જેવો રે. એને બધું સમજાય. એ કે ના, શું કહું, મને તો હર ક્ષણ મને એવું દેખાય છે કે હવે મારો સમય પૂરો થઈ ગયો અને મને જંગલમાં ક્યાં ફેંકી આવશે લોકો. શું કહું કે અરે ભાઈ, શું આ પાગલપણ છે? તારા હાથમાં પાંચ વર્ષ છે ને, તો પાંચ વર્ષમાં તું એવું કામ કર કે તને યાદ કરશે લોકો, કે હું મને યાદ કરે તો કરશે લોકો, એનાથી મને શું ફાયદો, મારું જીવન થોડી બચવાનું છે. એનું ભલું થાય તો એ યાદ કરશે, ઠીક છે, મને શું ખબર, એ યાદ કરે છે કે મને ગાળો આપે છે, એ પ્રજાનું જે થવાનું હશે થશે, પણ મારા જીવનની મારા લાઈફનું શું, કે એનું પણ છે કે શું? તો કે તું એમ કર કે જ્યાં તમારો નિયમ છે, જે બાજુમાં જે જંગલમાં નાખી આવવાનું છે, છોડી આવવાનું છે, એને તું એકદમ સરસ એક નવી નગરી વસાવી દે, સારા મહેલ બનાવી દે, સારા રસ્તા બનાવી દે, સારું લાઈટ અને પાણીની વીજળીની બધાની વ્યવસ્થા કરી દે, અને એકદમ બધી ગાર્ડન છે, ખેતી છે, પાણી છે, ફાઉન્ટેન છે, બધી બધી વ્યવસ્થા તું કરી દે, મોલ બનાવી દે, હોટેલ બનાવી દે, લોકોને ત્યાં રહેવા માટે સારી સગવડતા આપી દે, લોકોને બસાવી દે ત્યાં. કે અચ્છા, આ બરાબર છે તમારી વાત. અને પછી રાજા તો ઉત્સાહના સાથે બધું એ જંગલને કાપીને અને એ બધું હટાવીને એક સુંદર નગર વસાવી દીધું. હવે એને દુઃખ થશે ત્યાં જવાનું, પાંચ વર્ષ પછી રાજ્ય છોડીને ત્યાં જવાનું છે. તો એક રાજ્ય છોડ્યું તો એના કરતાં આપણે જ વસાવેલું, આપણે બનાવેલું સારામાં સારું રાજ્ય, અને ત્યાં કોઈ એવો નિયમ નથી કે પાંચ વર્ષ પછી અહીંયાથી પણ તમને કોઈ ધક્કો મારી દેશે, તો શું કરવું છે? જે સમય મળ્યું છે એમાં એવો સમયનો એવો ઉપયોગ કરીએ કે આગળનું નિર્માણ થાય, ભવિષ્યનું સારામાં સારું નિર્માણ થાય. તો સફળ જીવન જીવવા માટે ધમ્મમ ચ ગુણ માનસ, એવી ધર્મારાધના કરો, એવા ધર્મના બીજ વાવો કે તમે જ્યાં જાઓ ત્યાં તમને આ વાવેલા બીજ સારા ફૂલ બનીને તમારા રસ્તા ઉપર આવશે, તમને સુગંધ આવશે, સારા ફળ બનીને તમારા માટે ખાવા પીવાની તમારા માટે બધું તૈયાર મળશે. આટલી બધી લોકોની સાતા આપો કે લોક તમને એટલી સાતા આપશે, પછી મૃત્યુનો દુઃખ નહીં સતાવે, પછી મૃત્યુનો દુઃખ નહીં સતાવે, વૃદ્ધાવસ્થાનો દુઃખ નહીં સતાવે. ક્યારે? જ્યારે આપણે આ જીવનમાં
આવતા જીવનની સારી તૈયારી કરી લઈએ. ટ્રાવેલિંગને ખબર છે ક્યાં જવાનું છે, કેટલી વાર લાગશે એ ખબર છે, ફ્લાઇટથી જવાનું છે એ ખબર છે, રસ્તામાં શું શું વ્યવસ્થા જોઈએ એ બધું આપણે તૈયારી કરી લીધી છે, પછી કોઈ ચિંતા છે? પછી કોઈ ચિંતા છે? નથી ચિંતા. પણ ક્યાં જવું છે એ ખબર નથી, સાથે શું વસ્તુ જોઈએ એ ખબર નથી, એની કંઈ તૈયારી કરી નથી. અને એ કોઈ ધક્કો પાછળથી આપ્યો, મૂક્યો અને આપણે આગળ ભાગી ગયા, એવી રીતે ચાલશું તો શું છે? કોઈના ધક્કા ખાઈને ચાલવાનું છે કે કોઈનો ધક્કો મળે તો એક પગલું આગળ, કોઈનો બીજો ધક્કો મળે તો બીજું પગલું આગળ? આવી જિંદગી જે જીવે છે એના માટે મૃત્યુનો અને વૃદ્ધાવસ્થાનો દુઃખ છે. પણ જે ધમ્મમ ચ કુના માનસ સફલા જંતિરાયો, જે ધર્મરાધના કરે છે એની રાત્રિ સફળ થાય છે. ત્રીજી આગળની ગાથા છે, જસથી મચ્છુના સખમ જસ વથી પલાયનમ, જો જાને ન મરી સામી સોમ કંખે સુએસિયા. કે તમે એ આ બધું ધર્મ કરવાનું, આ કરવાનું, એ બધું કરવાની વાતો મૂકી દો, તમે એવું કંઈક બતાવો કે મને મૃત્યુ જ ના આવે તો શું કરવાનું છે? તો કે એવું કોઈ દિવસ નહીં બને. જસથી મચ્છુના સખમ, જેને મૃત્યુ સાથે દોસ્તી થઈ છે, જેની મૃત્યુ સાથે સખમ એટલે સૌખ્ય, મૃત્યુના સખમ જસ અથી, જેને મૃત્યુ સાથે દોસ્તી છે, જસ વથી પલાયનમ, અથવા જે વા અથવા જે પલાયન કરીને જઈ શકે છે, પલાયન એટલે ભાગીને, જે મૃત્યુથી બચીને ભાગી શકે છે કે એના પાછળ મૃત્યુ નહીં જાય, જે મૃત્યુથી બચીને ભાગી શકે છે, જો જાણે ન મરી સામી, અથવા જે જાણે છે કે હું મરવા વાળો નથી, હું અજર અમર છું એ જે જાણે છે, સેવ કંખે સુએસિયા, એ જ કંખે કાંક્ષા કરે છે સુએ સુખની આવતીકાલ માટે, એટલે જે આવતીકાલે સુખની પ્રતીક્ષા કરે છે અથવા આવતીકાલ ઉપર ભરોસો કરે છે કે હું મને મૃત્યુ નહીં આવે, અને એ ભરોસો કરીને જીવી શકે છે. તો મૃત્યુ સાથે કોઈની દોસ્તી થઈ શકે છે? મૃત્યુ સાથે કોઈની દોસ્તી? મૃત્યુ આવશે અને એક ક્ષણમાં ઉપાડી જશે તો દોસ્તી કરવાનો ટાઈમ ક્યારે રહ્યો? જસથી મચ્છુના સખમ, જેની મૃત્યુ સાથે દોસ્તી છે, જસવથી પલાયનમ, અને જે મૃત્યુથી બચીને ભાગી શકે છે. કાલે પરમ દિવસની જ વાત છે, કલકત્તામાં આપણા બહુ સારા, બહુ શ્રદ્ધા ભક્તિ રાખે છે, અને એમ કહું તો 3-4 પેઢીથી એ પરિવાર સાથે આપણો સંબંધ છે બરાબર. એના નાના ગુરુદેવજી સાથે અહીંયા રાજગીરમાં ચાતુર્માસ કર્યું હતું, વીરપગે ચાલીને બિહાર કરીને કલકત્તા ગયા હતા, પછી આ બંગાળ ઉડીસા આ બધામાં બિહાર સાથે સાથે હતા. પછી એમના માતા પિતા એ પણ આપણા કલકત્તા ચાતુર્માસમાં બરાબર સેવા કરતા હતા. એમના દીકરા અને એની એક કામાની જૈન ભવનના પ્રેસિડેન્ટ રહેલા, અને એ થોડા ટાઈમ પહેલાં જ વડોદરામાં શિફ્ટ થયા હતા, અને દીકરીને મળવા માટે ખાલી 8 દિવસ માટે કલકત્તા આવ્યા. અને એમાં સોનલબેન એની જે પત્ની છે એની ડેથ થઈ ગઈ. ત્યાં શિફ્ટ થયા હતા વડોદરામાં, અને વડોદરાથી કલકત્તામાં આવ્યા, અને કલકત્તામાં આવ્યા પછી પરમ દિવસે એમની સ્વર્ગવાસ થયો. ખાલી 8 દિવસ માટે આવ્યા તો પાછું એને જવાનું હતું વડોદરા, તો બચીને ક્યાંય ભાગી શકે છે?
કે અહીંયા મૃત્યુ આવશે તો અહીંયાથી ભાગીને ત્યાં જઈએ, ત્યાંથી જ્યાં મૃત્યુ આવશે તો ત્યાંથી ભાગીને અહીંયા જઈએ. ઇન્ડિયામાં મૃત્યુ આવી તો ભાગીને આપણે લંડનમાં જઈને રહીએ તો ત્યાં નહીં આવે, કે લંડનથી આપણે કોઈ બીજી જગ્યા જઈએ, સ્પેન જઈએ કે ત્યાં આપણે મૃત્યુ ના આવે, જર્મની જઈએ તો ત્યાં મૃત્યુ નહીં આવે, એવું કોઈ છે જગ્યા? નથી કાલસ્ય નાગમો, કાલનો ક્યાંય પ્રવેશ નથી એવું એક પણ જગ્યા નથી. ક્યાં પણ જઈને છુપાઈને રહી જાઓ, તમે મૃત્યુથી છુપાઈને રહી શકો નથી, મૃત્યુથી બચીને રહી શકો નથી, રહી શકતા નથી. તો જસ નથી મચ્છુના સખમ, જસ અથી મચ્છુના સખમ, જેનો મૃત્યુ સાથે દોસ્તી છે, જે મૃત્યુથી બચીને ભાગી શકે છે. એક બહુ સારો મૂર્તિકાર હતો, એ મૂર્તિકારને ખબર પડી કે મારી આ દિવસે મૃત્યુ થવાની છે, તો એ વિચાર કરે છે કે શું કરું શું કરું, કે હું મૃત્યુથી બચી શકું છું, મૃત્યુને ફસાવી દઈશ, કે મારા જેવું કોઈ એક બીજો કોઈક વ્યક્તિ ઊભો કરું તો એને પકડીને લઈ જાય અને મને છોડી દે, મને ઓળખે નહીં એ, કે આ વ્યક્તિ આ છે, બીજાને કોઈને મારા જેવાને પકડીને લઈ જશે તો એક વ્યક્તિ જેવો બીજો વ્યક્તિ કોઈ છે નહીં દુનિયામાં, ક્યાંથી લાવે? તો એના મનમાં કે હું તો સારો કારીગર છું, હું મારી જેવી સેમ દસ એક મૂર્તિ કરીને રાખી દઉં, અને એ અને એમાં હું છુપાઈને રહી જાઉં, તો જ્યારે મૃત્યુ આવશે ત્યારે તો એને ખબર નહીં પડશે કે કોણ છે વ્યક્તિ, હું છું અને મારી બાજુમાં મારી જેવી મૂર્તિ છે, તો હું કોણ છું એ કેવી રીતે ખબર પડશે મૃત્યુને? તો હું બચી જઈશ. એ મૃત્યુને ફસાવવા માટે, મૃત્યુને ભરમાં રાખવા માટે સરસ એના જેવી, ખૂબે ખૂબ એના જેવી મૂર્તિઓ બનાવી, અને પછી એક મૂર્તિમાં એ છુપાઈને રહી ગયો. મૃત્યુ આવી, એ ગોતે છે કે આ સેમ એક જેવી છે, જરૂર એમાં એકમાં ક્યાંય એ હશે અને બાકી બધી ફોલ્સ છે બધી, અને એકમાં ક્યાંક છે આ માણસ, પણ હવે એને ગોતવું કેવી રીતે, કે કયા મૂર્તિમાં એક મૂર્તિકાર છે, કેવી રીતે ગોતવાનું, એ વિચારમાં પડી ગઈ. મૃત્યુ મળી ગઈ તો પછી છેલ્લે વિચાર ક્યારે કાંઈ તો કરવું પડશે, તો એને શું કર્યું, ઓહો આ મૂર્તિકાર જો કામ કરતા કરતા થાકી ગયો, તો એને આ એક મૂર્તિ બરાબર નહીં બનાવી. આ મૂર્તિના નાક થોડું ટેડું છે, એ આંખ એની બંને એક સરખી નથી, ઓહો કેવી રીતે આ બહુ સરસ પ્રસિદ્ધિ પ્રાપ્ત મૂર્તિકાર થઈ ગયું, કંઈ ખબર નથી, એમાં તો કંઈ અવડત નથી, એને આંખો પણ એક સરખી ન કરી, એને દાંત પણ બરાબર એક લાઈનમાં નથી દેખાડ્યા બરાબર, એ જો આગળ પાછળ છે તો એક સરખા દાંત દેખાડે તો કેવી સરસ લાગત ને, એ કંઈ સૌંદર્યને એને કંઈ ખબર જ નથી એને, અને વાળ આમ સીધા રાખ્યા છે, એના કરતા ઘુંઘરાલા વાળ હોત તો કેવા મજા ના લાગત ને, મૂર્તિ કેટલી સરસ લાગત ને. એટલે એક એક વ્યક્તિનો એનો ઓછું ઓછું કરવાનું, એને નુકસ નીકળવાની કોશિશ કરી. એ કરતા હતા, બોલતા હતા, એટલામાં એને થોડી વાર શાંત રહ્યું, એને કહ્યું કે હું બોલું નહીં બોલું નહીં બોલું નહીં, હું બોલીશ તો ખબર પડી જશે તો હું નહીં બોલું. ઓહો એટલું કંટ્રોલ કરે છે પોતાના ઉપર, પણ છેલ્લે રહેવાનું નહીં, અને એકદમ બોલી પડ્યો કે તું એક પણ મારે એવા જેવું મૂર્તિ બનાવીને દેખા તો હું સમજું તું ખરું છે, મારા જેવું કોઈ મૂર્તિકાર બીજું મળે નહીં, અને બોલ્યો એટલે પકડાઈ ગયો, પકડીને મૃત્યુ એને ઉપાડીને લઈ ગઈ. તો કોઈ બચી શકવાનું નથી, ગમે તે ઉપાય કરો, ગમે તે ઉપાય કરીએ, આટલી ચિકિત્સા, એટલા મશીનરી, એટલા વૈજ્ઞાનિકો, આટલા બધા ઔષધિઓ, એટલી મેડિસિન, એટલે બધું બની ગયું છે, કેટલા ડેવલપ થઈ ગયું છે, પણ મૃત્યુથી કોઈ બચાવી શક્યા નથી અત્યાર સુધીમાં, કોઈ એવી ચિકિત્સા નથી,
કોઈ એવી મેડિસિન નથી, કોઈ એવા યોગા નથી, કોઈ એવી કંઈ સાધના નથી કે જે મૃત્યુથી બચાવી શકે. તો જસ્સતી મચ્છુના સખમ જસ્સવત્થી પલાયનમ, જે મૃત્યુથી બચીને ભાગી શકે, જેને હું નહીં મરું આવું પાક્કું જ્ઞાન છે. સૌ કંખે સુઈસિયા, એ જ કાલ ઉપર ભરોસો કરી શકે છે કે આવતીકાલે હું જીવવાનું છું. અને તમને ખબર હશે કે આપણે ત્યાં બે પ્રકારના સંથારા છે. એક સાગારી સંથારો અને એક આગારી નિરાગારી. આગારી આગાર સહિત જેમાં છૂટ રાખેલી છે, મર્યાદા કરેલી છે. એ શું છે કે હું અત્યારે રાતના સુઈ જાઉં છું અને કાલે સવારના જો મારું જીવન હશે, જો હું જીવતો હશે રહીશ, હું જીવિત રહીશ, તો મને બધા પાછા જે ત્યાગ કરેલા છે એ હું સેવન કરી શકું છું. અન્યથા મને અસ્નમ પાનમ ખાયમમ સાયમમ ન પચ્ચખાન સર્વ પરિગ્રહાઓ પચ્ચખામી સર્વાઓ મુસાવાયાઓ પચ્ચખામી સર્વાઓ અધીન દાનાઓ પચ્ચખામી સર્વાઓ, એટલે બધા હિંસાના પચકાન, ચોરીના પચકાન, બ્રહ્મ અબ્રહ્મના પચકાન, પરિગ્રહના પચકાન, સબ બધું ત્યાગ કરીને, સર્વસંગ ત્યાગ કરીને સુઈ જવાનું. તાકી આપણે રાતને સૂતા છીએ અને ક્યાંય મૃત્યુ થઈ જાય તો એમ નહીં કે આપણે બધાનો ત્યાગ કર્યા વગર, નિર્મોહી અનાસક્ત થયા વગર મરી ગયા અને બધી પાપની ધારા ચાલુ છે એવું ન બને. એટલા માટે શું કહ્યું, આ આગાર રાખીને, એટલે સવારના ઉઠીએ ત્યાં સુધીમાં આ પચકાન છે, પછી નહીં. તો આ સંધારો આગાર સાથે સંધારો છે અને જીવન પર્યંત જે સંધારો છે એ મૃત્યુ આવે ત્યાં સુધીનો સંધારો છે. તો એનો મતલબ શું થયું કે અમારી મૃત્યુ આવે તો પૂરી તૈયારી છે. એટલે કેટલી સાહસની વાત છે કે મૃત્યુ આવે તો ભલે આવે, અમે સારામાં સારું જીવન જીવી રહ્યા છે, હવે જીવવાનું શું બાકી રહી ગયું છે. હવે આવે તો સારું, એનું સ્વાગત કરીએ અને જીવીએ તો પણ સારું, સારા કર્મ કરશું. અહીંયાની તૈયારી સારી છે તો આવતા ભવિષ્યમાં પણ એનાથી પણ આપણે સારું કરવાના છે. આ મકાન છોડ્યું તો બીજું આપણે એનાથી પણ સરસ મકાન લઈને રાખ્યું છે, બનાવીને રાખ્યું છે, ત્યાં જવાનું છે. તો આ મકાન છોડવાનું દુઃખ નહીં થશે, પણ હવે આ છોડીને આપણે જશું, મકાન માલિક બધું ખાલી કરાવી દેશે, પછી આપણે ક્યાં જવાનું, ક્યાં રહેવાનું, રોડ ઉપર રહેવાનું, તો પછી ચિંતા છે, તો પછી દુઃખ છે છોડવાનું. પણ આગળની બધી તૈયારી કરીને રાખી છે તો પછી સૌ કંખે સુએસિયા, એ ભરોસો કરી શકે છે કે કાલે હું જીવતો રહીશ અને સારું કામ કરીશ. આવતીકાલ ઉપર કોણ ભરોસો કરી શકે છે કે જેની મૃત્યુ સાથે દોસ્તી છે, જે મૃત્યુથી બચીને ભાગીને રહી શકે છે અને જે જાણે છે કે હું કોઈ દિવસ મરવાનું નથી, એ આવતીકાલનો ભરોસો કરી શકે છે કે કાલે હું જીવતો રહેવાનું છું. નહીં તો કાલનો ભરોસો નથી. એક ગુજરાતના બહુ સારા કવિ હતા, એને લખ્યું છે, જાણ્યું નથી જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. જે પરમાત્મા છે, જે ભગવાન છે, જાનકી નાથે એટલે સીતાના પતિ રામ, જાણ્યું નથી જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. રાજ્યાભિષેકની તૈયારી ચાલે છે, રામ રાજા બનવાનું છે અને રામનું શું થઈ ગયું, સિંહાસન મળ્યું, એને મળ્યું સિંહાસન ન મળ્યું, શું મળ્યું, વનવાસ મળ્યું. બધું જે છે થોડું ઘણું સારા કપડાં પહેરેલા હશે, દાગીના પહેરેલા હશે, એ પણ બધું કાઢીને સંન્યાસી જેવા બનીને સીધા જંગલમાં જવા નીકળ્યા. તો
એને પણ જેનું એક સમર્થ વ્યક્તિ પણ જાણી શકતા નથી કે કાલે શું થવાનું છે, તો કાલ ઉપર ભરોસો શું છે, આવતીકાલનો શું ભરોસો કરીએ, આજનો ભરોસો કરીને આજે જેટલું આપણે ધમ્મમ ચ કુન માનસ સફલ આજંતિ રાયો, જે આજનો ભરોસો કરીને આજ છે કાલે મારી તૈયારી છે એવું સમજીને જે જીવે છે એ સાર્થક જીવન જીવે છે. સફલ આજંતિ રાયો, એની રાત્રિઓ એના દિવસ સફળ છે. જીવનને સફળ કરવા માટે આ એક ખૂબ જ સારી શિખામણ આ છોકરાઓ એના માતા પિતાને આપે છે. હાજી, કોઈને કઈ પૂછવું છે? કોઈને કઈ જાણવું છે? દર્શનજી મહારાજ, હાજી, તમે વાત કરી કે આપણે રાતના સુવા જાઈએ ત્યારે આપણે ઓલો સંથારો લેવાનો ઓવરનાઈટ માટે, પછી પાણી કરવા નેક્સ્ટ ડે ના, તો રાતના તમે નીંદર માં તમને ઓલા વિચારો આવે ઈ એનું શું થાય? ઘણીવાર નીંદર માં તમને ઓલા સપના આવે કે એવી રીતે, તો ઈ એમાં ભય આવે, તો એનું શું થાય? શું થાય છે કે સ્વપ્ન જે છે એ આપણી એક વિચારધારા ચાલુ છે. જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે હું વિચાર કરું છું, મને આ આઈડિયા આવ્યો, મારા મનમાં પ્રશ્ન ઊભો થયો, હું કોઈને યાદ કરું છું. અને જ્યારે સૂઈએ, આપણે સૂઈ જઈએ ત્યારે એ જે ચિંતનની ધારા છે આ બહુ સૂક્ષ્મ થઈ જાય છે. એટલે જેને આપણે કહીએ અનકોન્શિયસ છે, તો અનકોન્શિયસમાં ગયા એટલે એ ધારા ચાલુ છે પણ અનકોન્શિયસમાં ઊંઘ આવી ગઈ, આપણને ખબર નથી. કોઈ આપણને ગાળો આપે છે કે કોઈ આપણી પ્રશંસા કરે છે કે કોઈ આપણું અપમાન કરે છે, આપણે સાંભળતા નથી, આપણને ખબર નથી. પણ જે વ્યક્તિ દિવસમાં સારા વિચારો કરે છે, સારા ભાવ રાખે છે, સારા કર્મ કરે છે, સારી રીતે જીવન જીવે છે, કોઈનું ખરાબ કરતા નથી, કોઈનું ખરાબ ઈચ્છતા નથી, ક્રોધમાં આવિષ્ટ થતા નથી, કોઈ આવેશ નહીં, અને આવા સ્થિતિમાં જ્યારે રાતના સૂઈ જાય તો ધારા તો એ જ ચાલુ છે, ધારા તો ચિંતનની એ જ ચાલુ છે. એટલે અનકોન્શિયસ માઇન્ડમાં પણ શુભ વિચારો જ રહેશે, સ્વપ્નમાં પણ શુભ સ્વપ્ન જ જોશે. જો અશુભ આખો દિવસ વિચાર્યું હોય કે પૂર્વ ભાવમાં વિચાર્યું હોય કે ગમે ત્યારે કર્યું, તો એ પછી સ્વપ્નમાં ખરાબ આવે. જેવી રીતે તમે ડસ્ટબિનમાં કચરો નાખ્યો અને ડસ્ટબિન મેં બે દિવસ પછી ખોલ્યું તો ડસ્ટબિનમાંથી દુર્ગંધ આવવાની છે, તો એવી જ રીતે જે ડસ્ટબિન આખા દિવસનું હતું, ઘણો ગુસ્સો આવતો હતો પણ મારવાનું મન થતું હતું પણ મારી કેવી રીતે મારે, મારી શકતા નથી, એ શક્તિશાળી છે, વડીલો છે, કેવી રીતે મારે, નાનું બાળક છે એને કેવી રીતે સમજાવે, ગુસ્સો કરીને રહી જાય, તો એ ગુસ્સાને તમે શું કર્યું, તમે તમારા અંદર ડસ્ટબિનમાં નાખ્યું, પછી જ્યારે રાતને સૂઈ ગયા તો એ બહાર આવ્યો અને વધારે દુર્ગંધ થઈને આવ્યો. એટલે દિવસમાં તો ખાલી મારવાનો વિચાર કર્યો હતો કે કોઈના સાથે ઝઘડો કરવાનો વિચાર કર્યો હતો, અપશબ્દ કહેવાનો વિચાર કર્યો હતો, પણ રાતના સૂતા સમયે સપનો આવશે કે મેં કોઈને મારી નાખ્યા, વિકૃત થઈને વધારે. અને સારું હોય તો વધારે સારું થઈને આવે. એક કલી છે અને એની સુગંધ, અને એ ફૂલ થઈ જાય પછી એમાં સુગંધ વધારે છે ને, તો એવી રીતે એક કલીની જેમ શુભ વિચારો છે ફૂલની કલીમાં. અને એ જ્યારે રાતના વખતે કોઈ વ્યવધાન નથી, શાંત છે, બધું છે, તો એકદમ ખીલી જાય છે, અને ખીલી જવાથી સારી, વધારે સારી સુગંધ આવે છે, એટલે વધારે સારા સુંદર સપના જુઓ છો તમે. તો આપણે જ્યારે પચખાન કરશું સંથારાના, ત્યારે શુભ ભાવ શું હશે કે મારા કોઈના સાથે વેરઝેર નથી, હું બધાને ખમાવું છું, બધા સાથે મારી મિત્રતા છે, કોઈના અહિત માટે હું વિચારું નહીં, કોઈનું ખરાબ કામ હું કરું નહીં, કોઈ પ્રકારે ચોરી હું કરું નહીં, એને બધું ત્યાગ કરી દીધું, કોઈના પ્રતિ મોહ માયા નથી,
કોઈના પ્રતિ રાગ દ્વેષ નથી, હું શુદ્ધ છું, બુદ્ધ છું, અને હું હવે વિશ્રામ માટે થઈને આ શરીરનું વિસર્જન કરું છું કે એ સુઈ જાય અને હું મારા ધર્મ ધ્યાનમાં રહું, વિદાય આપું છું શરીરને સુવા માટે, શરીર સુશે, હું જાગૃત રહીશ, અવેરનેસ રહેશે મારામાં તો વધારે, અને એ જ પછી સ્વપ્નમાં આવશે તો સ્વપ્નમાં પાપ બંધાય નહીં, સ્વપ્નમાં ખરાબ વિચાર આવશે નહીં. એટલે ખરાબ વિચારોની ધારાને અટકાવી દીધી સંસારો લઈને, અશુભની ધારાને અટકાવી દીધી, પાપની ધારાને અટકાવી દીધી. એટલે ગંદો નાલો જે આવતો હતો એનો મોઢું બંધ કરી દીધું કે એ મારા જીવનમાં આગળ નહીં આવે. થેન્ક યુ યશાજી મહારાજ. મધ્યાહન વંદન યશાજી મહારાજ. કેમ છો? સાતમાં છો? હા, એકદમ આનંદમાં. બહુ તમે મિસ કર્યા આજે, બહુ સરસ કરાવ્યું તમે. સાધના, આ નિયમો, આ બધું એટલા માટે છે કે આપણી જીવનની વિશુદ્ધિ કાયમ રહે, એમાં ક્યાંય પણ ભૂલથી પણ કોઈ અશુચિ ન આવે, અશુદ્ધતા ન આવે, અને વધારેમાં વધારે આપણે શુદ્ધ શાંત થઈ શકીએ. બહારના નિમિત્તો આવશે તો પણ આપણે મલિન નહીં થઈએ. મોટું ફોલ્સ છે અને એમાં એક તનકલો આવી ગયો તો એ પાણીમાં રહી શકે એક જગ્યા ઉપર અને ગંદકી પેદા કરી શકે? નહીં કરી શકે. એ એટલા ફોર્સથી પાણી પડે છે, એના સાથે પડી જશે, નીકળી જશે આગળ, એમાં રહી ન શકે. પણ એક નાનો ખાબુચો છે અને એ ખાબુચામાં એક નાનો પાનડો પડ્યો છે તો એ નાનો પાનડો પણ શું થશે? ગંદુ થશે, મલિન થશે, કાઈ પેદા થશે, કોઈ જીવના જીવાતને પેદા કરશે. તો જેટલું વિરાટતા આવે, જેટલી વિશુદ્ધિ આવે, એટલું આવશે ધારા. અશુભ આવે તો પણ સહેજે નીકળી જાય, એકદમ પવન તેજ ચાલતું હોય અને એમાં થોડી દુર્ગંધ કોઈ ક્યાંથી આવી જાય તો એ આવીને પવન સાથે જ એકદમ તેજ ગતિથી, સ્પીડથી નીકળી જશે. એ તમને તકલીફ નહીં આપે. સ્પીડથી એક હવાનો ગંદો વાસ આવી અને નીકળી ગઈ તો એની કંઈ તમને અસર થશે? પણ કલાક સુધી એ જો ગંદી વાસ રહેતો વોમિટ થવા માંડશે. તો એવી જ રીતે આ બધી જે આપણી પ્રક્રિયા છે કે કદાચ કોઈ એવો અશુભ ભાવ, કોઈ એવો અશુભ વિચાર, કોઈ એવો આવે તો એ એવો આવે કે તે જ આંધી ચાલી છે ધર્મની અને એ આંધીમાં બધું ફેંકાઈ જાય. પ્રભુના વાણીની આટલી મુસલાધાર વર્ષા થાય તો આપણા મકાનના છત ઉપર થોડું ઘણો કચરો હશે તો એ પણ એમાંથી ધોવાઈ જાય. ત્યાં ડસ્ટ લાગેલી હશે તો એ પણ ધોવાઈ જશે. ખૂબ ખૂબ આનંદ બધાને, ખૂબ ખૂબ યાદ. નમો અરંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો વાયરિયાનંદ, નમો વૈછાયાનંદ, નમો લોય સમસાભુનમ, એસો પંચનમોકારો સર્વ પાપ પનાશનો મંગલાનંદ ચ સર્વેસી પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કેજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણતોધમો મંગલમ. ચત્તારી લઘુત્તમા, અરહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલીપણતોધમો લઘુત્તમો. ચત્તારી શરણમ પવવેજ્જામિ, અરહંતે શરણમ પવવેજ્જામિ, સિદ્ધે શરણમ પવવેજ્જામિ,
સાવું શરણમ પવ જામી કેમલી પન્નતમ ધમ્મમ શરણમ પવ જામી અરંતો કા શરણા સિદ્ધો કા શરણા સાધુઓ કા શરણા કેવલી પ્રરૂપિ દયા ધર્મ કા શરણા ચાર શરણા દુઃખ હરણા સુખ કરણા ઓર શરણા નહીં કોઈ જો ભવિ પ્રાણી આદરે તો અક્ષય અમર. હા જી, હવે પાછું આપણે ગુરુવાર અને શુક્રવાર બે દિવસ રાખવું છે આધ્યાત્મ પ્રવચન. તમને કેમ અનુકૂળતા છે એ બધું નક્કી કરીને મને કેમ કહી દઈએ. આપણે બુધવારે બુધવારે ને પછી બુધવારે આપણે વિચાર બધાને પૂછી લેશું કે થર્સડે ના બી કરવું છે કે નહીં. હા હા હા.